આમ લોકોને ધ્યાનમાં રાખીને બજેટ જે છે તેનું માળખું રજૂ કરવામાં આવશે તેવું કહેવું છે તમામ બીજેપીના દિગ્જોનું. આ સાથે મહેસાણા આપણે લઈ જઈએ કે જ્યાં અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. મનીષ, આપની સાથે કેટલાક ખેડૂતો છે. ખેડૂતો હવે આશા લગાવીને બેઠા છે, અપેક્ષાઓ સાથે બેઠા છે કે સરકાર આ વખતે બજેટમાં તેમના માટે શું જોગવાઈ કરે છે, શું કોઈ યોજનાબદ્ધ કોઈ જોગવાઈ કરવામાં આવે છે કે કેમ, ખેડૂતોની કેવા પ્રકારની અપેક્ષાઓ છે, શું હોવું જોઈએ આ બજેટમાં. ગુજરાતનું બજેટ મારી પાસે મારી સાહેબ આશા છે કે બીજાપુર તાલુકામાં 10-15 ગામ એવા છે કે પાણીની સમસ્યા ખૂબ મોટી છે, ખેતી માટે અને પીવા માટે. તે એ માટે નદીની અંદર આડબંધની વ્યવસ્થા કરે. અથવા અમારી કેનાળો ખરી 5-6 ગામ એવા છે કે 10-12 વર્ષથી કેનાળો કોરી જ છે, પાણી આવી નહીં આવવાની વ્યવસ્થા કરે, નહીં ફાળવણી નાણાંની કરે એવી અમારી માગણી છે. ખેડૂતલક્ષી બજેટ હોવાની ખાસ આશા સેવાઈ રહી છે. ખેડૂતો માટે સરકાર ખેડૂતો જે ઉપજ કરે છે તેનો વધુમાં વધુ ભાવ મળી રહે અને ખેડૂતોને વધુમાં વધુ આવક થાય એવી હું સરકારને નમ્ર વિનંતી કરું છું. કે આપ જણાવશો ખેડૂત તરીકે આપની શું આશા આપે છે? ખેડૂતોને ખેતી કરવામાં બહુ તકલીફ પડે છે, તેનું કારણ જે રાત્રે પાણી રાત્રે લાઇટનો જે પ્રોગ્રામ આપે છે, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, ખરાબ બપોરે હોય, તો રાત્રે દિવસે 24 કલાક લાઇટનો પ્રોગ્રામ રહે એવી આશા રાખે છે ખેડૂત. તથા પોષણક્ષમ ભાવ મળે તેવું સારામાં સારું બજેટની રકમ ગુજરાત સરકાર, ભાજપની સરકાર જે છે તે ખેતી વિશે વધારામાં વધારે રૂપિયા ફાળવે એવી આશા રાખીએ છીએ બીજાપુરના ખેડૂતો. આપ જણાવો છો કે ગુજરાતના ખેડૂતો માંથી આપ પણ એક ખેડૂત છો, શું આશા અપેક્ષા છે? સરકારે મગફળીની ખરીદી કરી 1,018 રૂપિયામાં, પણ તે પણ પોષણક્ષમ ભાવ નથી. આજે ઓપન બજારમાં 1,087 રૂપિયા ભાવ પડ્યો, તો સરકાર 50 રૂપિયા સબસીડી ખેડૂતોને આપે એવી અમારી માગણી છે. આ હતા વિજાપુર વિસ્તારના ખેડૂતો. તેઓ જણાવી રહ્યા છે કે ઉપજનો યોગ્ય ભાવ મળે એવું સરકાર કોઈ નિર્ણય લે, વીજળી રાત્રિની જગ્યા દિવસે આપવામાં આવે, ઉપરાંત જે પાણીની સમસ્યાઓ પણ ખેડૂતો રજૂ કરી રહ્યા છે, જે મુદ્દે સરકાર બજેટમાં કોઈ યોગ્ય બિલકુલ. મનીષ, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ. તો ખેડૂતોની અપેક્ષાઓ તો ઘણી બધી છે અને અત્યારે જે પ્રકારે ડેપ્યુટી સીએમ અને નાણાપ્રધાન નીતિન પટેલ હવે આજે બજેટ રજૂ કરવાના છે, તમામ લોકો, મધ્યમ વર્ગનો પરિવાર હોય કે પછી ગરીબ પરિવાર હોય, ખેડૂતોથી લઈને શહેરીજનો, તમામ આ બજેટને લઈને હાલ તો અપેક્ષાઓ લઈને બેઠા છે કે તેમના માટે સરકાર કંઈક રાહત આપે. અને જોવાનું રહેશે કે આખરે આ બજેટ રૂપી જે પટારો છે તેમાંથી તેમના માટે શું નીકળે છે.